ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે ફરાળી ઢોસા બનાવીએ. ફરાળી ઢોસા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે એ જોઈ લઈએ. આપણે એના માટે એક વાટકી સાબુદાણા લેવાની છે, અને જે વાટકી સાબુદાણાની લીધી છે એ જ બે વાટકી સામો લેવાનો છે, જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ. મેં અહીં મોરૈયો જે છે એ સાફ કરીને લીધેલો છે, અને હવે આપણે એને મિક્સ કરી અને આપણે એને એક મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું. આપણે પહેલાં થોડું થોડું ક્રશ કરીશું. અને એકદમ ઝીણું સરસ ક્રશ કરવાનું છે. આપણું એક વખત ક્રશ થઈ ગયું છે, હવે આપણે બીજી વખત જે આપણું વધેલું હતું એને આપણે ક્રશ કરીશું. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો થોડો પણ યુઝફુલ બનતો હોય તો તમે મારા આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. અને જેઓએ મને સબસ્ક્રાઈબ કર્યું છે એમના માટે થેન્ક યુ. હવે આપણે આ બીજા જે આપણું છે એને પણ આપણે સરસ રીતે ક્રશ કરી લઈએ. આ પણ આપણું સરસ રીતે ક્રશ થઈ ગયું છે. હવે તેને આપણે ચાળી લેશું. જેથી જે થોડી ઘણી કણકી રહી ગઈ હોય તો એ નીકળી જાય અને ઢોસા સરસ રીતે બને. ત્યારબાદ આપણે એને ફરીથી એક વાસણમાં લઈ અને એમાં આપણે અડધી વાટકી મોડું દહીં એડ કરીશું. મોડું દહીં લેવાનું છે અને મિક્સ કરી લેશું. ત્યારબાદ બાકી પાણી એડ કરતા જશું અને આપણે ખીરું તૈયાર કરશું. ફ્રેન્ડ્સ, ઘણી વખત ખીરું પતલું થઈ જતું હોય છે, તો એના માટે પણ મારી પાસે એક ટિપ્સ છે, એ હું તમને લાસ્ટમાં કહું છું. આ રીતે આપણું ખીરું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. મેં લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આમાં. ત્યારબાદ આપણે તેને 1.5 થી 2 કલાક સુધી પલાળવા દેશું. હવે આપણું ખીરું રેડી થઈ ગયું છે. એમાં ચપટી નિમક એડ કરીશું અને આપણે ફરીથી મિક્સર જારમાં ક્રશ કરી લેશું. આપણી જે જ્યુસ બનાવવાની મિક્સર જાર છે એમાં આપણે ક્રશ કરીશું. ક્રશ કરેલું છે ને ખીરું એકદમ સ્મૂધ બની જાય છે, એટલે ઢોસો બનાવવાની વધારે મજા આવે છે અને ઢોસો પણ સરસ બને છે. આપણું ખીરું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢોસો બનાવીશું. નોનસ્ટિક પેનમાં ગરમ કરવાની છે અને એમાં તેલ અને પાણી એડ કરેલું મિક્સર જે છે એ છાંટીશ અને ત્યારબાદ તેને ફરીથી લૂઈ નાખવાનું છે. અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે. સ્ટાર્ટિંગમાં આપણે ખીરું પાથરીએ છીએ. ઇઝીલી સરસ રીતે ઢોસો બની જાય છે. ત્યારબાદ આપણે એના ઉપર ઓઇલ સ્પ્રેડ કરીશું. આખામાં સરસ રીતે ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણું ખીરું જો પતલું બની ગયું હોય ને તો એમાં 1 ટીસ્પૂન જેટલી તપકીર એડ કરી દેશું, એટલે બેટર આપણું સરસ થઈ જશે. અને આપણો ઢોસો મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાનો છે, જેથી આપણો ઢોસો ક્રિસ્પી બને. હવે આપણે ધીમે ધીમે ઉથલાવશું તેને. તમે જોઈ શકો છો કેટલો ઇઝીલી નીકળી જાય છે ઢોસો, સરસ ઉથલે છે અને ક્રિસ્પી પણ સરસ બન્યો છે જો. અને હવે આપણે ઢોસો ખાવાનો આનંદ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, લાઇક અને સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચ. બાય.